हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबस स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय बारामुंडा पर सर आप सबनो हार्दिक स्वागत करू छु। આપણે આજે ચેપ્ટર નંબર 13 કેટલા એ શરૂ કરીએ છીએ। હવે એમાં શું કીધું છે, ગણો અને જોડો, પછી ગણકાઓ, ગણો અને એના અંક લખો છે। હવે બધા આપણે સંખ્યાઓ છે ને ગણવાની છે, કેટલા થશે એ આપણે જોવાનું છે। સૌપ્રથમ આપણે અહીંયા ચારિતા લાકડીઓ આપી છે, હવે ગણવાની છે કેટલી છે અને સામે અહીંયા અંક આપેલા છે એ અંક સાથે એને જોડવાનું। સૌપ્રથમ આપણે લાકડી ગણીએ, પહેલી અંકમાં કેટલી છે 1 2 3 4 5 6 આપેલી છે, તો અહીંયા શોધવાનું 6 અંક ક્યાં છે અહીંયા, તો એને આ રીતના 6 સાથે જો આપેલું જે છે એને આમ 6 સાથે જોડી દેવાનું। ત્યારબાદ બીજું કેટલી છે લાકડી ગણવાની, 1 2 3 4 5 6 7 8 આઠ છે, તો એને 8 સાથે આ રીતના જોડી દેવાનું। પછી અહીંયા 10 નું એક જૂથ છે, 10 પછી 11 12 13 14 15 16 17 18 19, તો અહીંયા ઉપર 19 છે તો 19 સાથે આ રીતના જોડવાનું। પછી 10 નું એક જૂથ છે અને 3 છૂટી છે તો 13 થશે, તો 13 જ્યાં પહેલા હોય આ જોડી દેવાના। પછી 10 નું એક જૂથ છે અને 5 છૂટી લાકડીઓ છે તો 15, તો એ નીચે 15 આપેલા છે, 15 સાથે જોડવાના। પછી 10 નું એક જૂથ છે અને છૂટી કેટલી છે, 1 2 3 4 5 6 7, તો 10 ને 7 કેટલા થશે 17, તો આમ 17 સાથે જોડવાનું। પછી અહીંયા 10 નું એક જૂથ છે અને 11 12 13 14 15 16, 6 લાકડીઓ છૂટી છે, 10 ને 6 16, તો એ 6 સાથે જોડ 16 સાથે જોડો। હવે છૂટી કેટલી છે, 1 2 3 4 5 6 7, 7 આપેલી છે તો અહીંયા 7 શોધવાના, અહીંયા છે 7 તો એને 7 સાથે જોડી દેવાનું। હવે આ રીતના ગણતા જવાનું છે અને સાથે એને જોડતા જવાનું છે। હવે ત્યારબાદ આગળ મણકા ગણો અને એના અંક લખવાના છે। હવે પહેલા મણકા માળાઓ આપણને 3 આપેલી છે, ચોથી મણકા માળામાં કેટલા છે એ ગણવાના, 1 2 3 4 5 6 7 8 9, બીજી જે છેલ્લી છે રેડ કલરની મણકા માળા એમાં છે 9, તો 30 અને 9 કેટલા થશે 39, તો અહીંયા આપણે નંબર લખવાના 39। પછી બે મણકા માળામાં અને બીજી મણકા માળામાં કેટલા છે એમાં પણ 9 છે, તો 20 અને 9 કેટલા થશે તો કે 29, તો પહેલાની અંદર આવશે 39, પછી બીજાની આવશે અંદર 29। પછી ત્રીજી મણકા માળામાં કેટલા છે, એ બે મણકા માળા છે એમાં 20, પછી 21 22 23 24 25 26 27 28, ત્રીજી મણકા માળાની અંદર 28 છે। પછી આમાં કેટલી છે 30 અને 7 37, તો અહીંયા લખવાના છે 37। પછી 40 અને છૂટા કેટલા છે આમાં 6, 40 ને 6 થશે 46, તો અહીંયા લખવાના છે 46। પછી અહીંયા 40 10 10 ની 4 માળા છે અને અહીંયા રેડ 1 છે, તો 10 ની અહીંયા એટલે 40 ને બીજા 10 એટલે 50। પછી અહીંયા 20 આપેલા છે અને અહીં છૂટું 1 છે તો થશે 21। પછી અહીંયા 30 આપેલા છે, 30 ને 3 કેટલા થશે 33, તો અહીંયા લખવાના 33। ત્યારબાદ અહીંયા આપણને મણકા માળાઓ 4 આપેલી છે એટલે કુલ થશે 40। છેલ્લે મણકા માળા અહીંયા બ્લુ કલરની કેટલી છે 4, તો એ 40 અને 2 છૂટા છે તો અહીંયા આવશે 42, તો ક્યાં લખીશું ખાનામાં 42। તો આ રીતના તમારે અહીંયા મણકા માળામાં કેટલા મણકા છે એ ગણવાના અને સામે એની સંખ્યા લખતા જવાની છે। હવે અહીંયા આપણને કીધું છે ફૂલોમાં કયો અંક કેટલી વખત આવે છે એ કરવાનું છે। જો આપણે અહીંયા જોઈશું, અહીંયા હું પહેલા અંક લખી નાખું છું બધા, 4 15 17 18, પછી છે 7 19 16 અને 20। હવે પહેલી હરોળમાં આપણે આમ જો બધામાં જોવાનું 4 કેટલી વખત એવા છે આખરીમાં, તો કે પહેલી હરોળમાં નથી, બીજીમાં છે, ત્રીજીમાં નથી, ચોથીમાં છે 2 વખત અને અહીંયા છે નહીં, એટલે કુલ આવેલા છે 4 3 વખત। પછી 15 કેટલી વખત છે, પહેલી હરોળમાં છે, બીજી હરોળમાં છે, ત્રીજીમાં પણ છે, ચોથીમાં 2 વખત છે, પાંચમી હરોળમાં નથી, એટલે કુલ 15
કેટલા છે તો ત્યાં લખીશું 5 પછી 17 કેટલા ફોર્મમાં છે તો કે પહેલી હરોળમાં નથી બીજીમાં એક વાર બે વાર છે ત્રીજીમાં એક વાર છે એટલે 3 પછી ચોથી હરોળમાં એક વાર છે એટલે 4 અને છેલ્લી હરોળમાં એક વાર છે એટલે 5 એ પણ 5 વખત આવેલા છે હવે 18 કેટલી વખત છે તો કે 4 વખત ત્યારબાદ 7 કેટલી વખત છે તો કે 4 વખત 4 ફૂલોમાં 7 લખેલા છે પછી 19 કેટલી વખત છે તો કે 2 વખત જ છે પછી 16 તો કે 5 વખત પછી 20 તો કે 3 વખત આ રીતના બધા ફૂલોમાં કયો અંક કેટલી વખત આવે છે એ આપણે અહીંયા નીચે લખ્યું તો તમારે પણ એ જ રીતના તમારી બુકની અંદર લખવાનું છે હવે પ્રશ્ન નંબર 4 અંકો અને શબ્દોમાં આપેલી સંખ્યાઓ ને યોગ્ય રીતના જોડવાના હવે અહીંયા પહેલા તો 19 થી સંખ્યા ચાલુ કરવાની 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 આ સુધી વિધાનની સંખ્યા લખી રાખવાની છે પછી જ્યાં 27 આવતા હોય ત્યાં 27 સાથે જોડવાના 34 આવતા હોય 34 સાથે જોડવાના 45 ને 45 સાથે જોડવાના 49 ને 49 સાથે જોડવાના 41 ને 41 સાથે 64 ને 64 સાથે અને 68 ને 68 સાથે જોડવાના રહેશે હવે અહીંયા એવી રીતના 32 કીધા છે તો જ્યાં 32 આવતા હોય ત્યાં જોડવાના પછી 38 સાથે જોડવાના 42 સાથે 55 સાથે 62 સાથે 67 સાથે અને 70 સાથે જોડવાના રહેશે તો આ રીતના તમારે ત્યાં જોડકાઓ જોડવાના રહેશે ન સમજાય તો તમારા કરતા જે મોટા વડીલો છે તો મમ્મી પપ્પાની મદદથી તમે એ કરી શકો છો હવે ત્યારબાદ કેટલા દશક અને કેટલા એકમ છે હવે અહીંયા 18 આપેલા છે પછી 29 37 45 56 64 63 82 અને 91 હવે આપણે એમાં દર્શાવવાનું અને દશમ અને અહીંયા એકમ તો જે પહેલી સંખ હોય ને એને કહેવાય દશમ તો અહીંયા દશમ કેટલા થશે તો 1 અને એકમ તો કે 8 દશમ 2 એકમ 9 દશમ 3 એકમ 7 દશમ 4 એકમ 5 દશમ 5 એકમ 6 દશમ 6 એકમ 4 દશમ 7 એકમ 3 દશમ 8 એકમ 2 દશમ 9 એકમ 1 આવી રીતના દર્શાવવાનું છે તો અહીં અમે એક તમને ઉદાહરણ સમજાવી દીધું છે એવી જ રીતના આગળ 17 આપેલા છે તો 9 છે એ દશક અને 7 એકમ પછી 89 તો 8 દશક અને 9 એકમ 70 કીધા છે તો 7 છે એ દશક અને અહીંયા 0 આવશે એકમમાં 0 પછી 61 કીધા છે તો 6 દશક અને 1 એકમ પછી 52 કીધા છે તો 5 દશક અને 2 એકમ 44 કીધા છે તો 4 દશક અને 4 એકમ 30 આપેલા છે તો 3 દશક અને એકમમાં 0 23 આપેલા છે તો 2 દશક અને 3 એકમ થશે પછી 11 આપેલા છે તો એકમ પણ 1 અને દશક પણ 1 એવી રીતના અહીંયા દર્શાવવાનું રહેશે હવે ત્યારબાદ નીચે આપેલી સંખ્યાઓમાં મોટી સંખ્યામાં રાઉન્ડ અને નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે હવે આપણે આગળ શીખી ગયા છીએ જો આપણે જોતા જવાનું નાની સંખ્યા હોય અને મોટી સંખ્યામાં કરવાનું છે તો અમે નાની સંખ્યા જ્યાં હોય ત્યાં શું કરવાનું છે રાઉન્ડ મોટી સંખ્યા હોય એમાં મોટીમાં રાઉન્ડ અને નાની સંખ્યામાં ત્રિકોણ કરતા જવાનું છે આમાં ત્યારબાદ નીચે આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા ઉપર રાઉન્ડ અને નાની સંખ્યા ઉપર અહીંયા પણ એમ જ કીધું છે એમાં 3 ઓપ્શન આપ્યા છે તો અહીંયા કીધું છે 9 અને 15 તમાંથી નાની સંખ્યા કઈ છે 9 તો એમાં ત્રિકોણ મોટી સંખ્યા 15 તેમાં રાઉન્ડ હવે એવી જ રીતના અહીં નીચે આપેલી મોટી સંખ્યા તો આપણે જોવાનું મોટી સંખ્યા કઈ છે 42 તો એમાં રાઉન્ડ અને નાની સંખ્યા છે 24 તો એના પર ત્રિકોણ કરવાનું રહેશે તો એ રીતના તમારે ત્યાં બુકમાં કરવાનું છે ન સમજાય તો વાલીની મદદ લઈ શકો છો કેટલી કિંમત થાય તે કહેવાની છે એક કેળાની કિંમત 2 રૂપિયા હોય તો એવા 3 કેળાની કિંમત કેટલી થાય તો કે 6 રૂપિયા
रूपया त्यार एक इरेजर की कीमत एक रूपया हो आठ इरेजर हो तो कितने आठ रूपया एक पेन की कीमत पांच रूपया हो तो चार पेन की कीमत कितने रूपया थाय बीस रूपया एक स्केल की कीमत चार रूपया हो तो एवी त्रण स्केल हो तो कितने रूपया थशे चार तेरी ने बार तो बार रूपया थशे पछे अहीं पेन्सिल एक पेन्सिल की कीमत त्रण रूपया हो तो एवी पांच पेन्सिल हो तो कितने रूपया थशे त्रण पंचाने पंदर तो पंदर रूपया હવે એક બોલ ની કિંમત આઠ રૂપિયા હોય તો એમાં બે બોલ હોય આઠ દુને સોળ સોળ રૂપિયા થશે તો ત્યાં સોળ રૂપિયા લખવાના હવે આવી રીતના કરવાનું છે નીચે આપણે દર્શાવ્યા રંગ પૂરવાના છે જો જ્યાં દસ તમને દેખાય ને ખાનામાં ત્યાં લીલો રંગ પૂરવાનો સોરી લાલ રંગ પૂરવાનો દસ માં પછી જ્યાં વીસ આપેલા હોય ત્યાં લીલો રંગ પૂરવાનો ત્રીસ આપેલા હોય ત્યાં પીળો રંગ પૂરવાનો ચાલીસ આપેલા હોય ત્યાં કથાઈ રંગ પૂરવાનો છે પચાસ આપ્યા હોય ત્યાં નારંગી રંગ અને સાઈઠ આપેલા હોય ત્યાં વાદળી રંગ એટલે તમે આવી રીતના કહ્યા પ્રમાણે રંગ પૂરશો એટલે આ રીતના કઈક હોર્સ મતલબ ઘોડો તૈયાર થશે તો ત્યાં તમારે આવી રીતના રંગ પૂરવાના છે હવે વાર્તાના ચિત્રના ક્રમ આપણને કીધા છે હવે અહીં આપણે આ વાર્તા તો સાંભળી છે પાંદરો હોય છે બે બિલાડીઓ હોય એમાં બંને બિલાડીઓ એક રોટલી ને જોવે છે પછી બંને રોટલી ના ભાગ પાડે છે અને પેલા તો રોટલી માટે ઝઘડો કરે છે પછી ઝઘડો કરતી હોય આ વાંદરો જઈ જાય છે પછી કે છે હું તમને રોટલી ને સરખી હિસ્સે ભાગ કરી દઉં પછી પોતે એમ કરતો જાય છે પછી ત્રાજુ લાવે છે અને રોટલી ના ટુકડા એમાં મૂકે છે તો જેમાં વધારે હોય એમાં એક બટકું ખાઈ જાય પછી જે પાછું જેમાં વધારે હોય એમાં એક બટકું ખાઈ જાય આમ કરતા કરતા આખી રોટલી ખાઈ જાય છે અને બિલાડી માટે કઈ પણ વધતું નથી અને છેલ્લે બિલાડીઓને ભગાવી દે છે તો અહીંયા સૌ પ્રથમ અહીંયા જો બે બિલાડીઓ છે એમાં નંબર એક આવશે બંને બિલાડી રોટલી માટે રોટલી સામે જોવે છે નંબર એક પછી રોટલી માટે બંને ઝઘડો કરે છે નંબર બે પછી વાંદરો ત્યાં આવે છે અને કે છે હું તમને બંનેને સરખે હિસ્સે ભાગ પાડી દઉં એમાં આવશે નંબર ત્રણ પછી એ ત્રાજવામાં રોટલી મૂકે છે નંબર ચાર પછી રોટલી હોય અડધા અડધા ટુકડા કરીને ખાઈ જાય છે નંબર પાંચ અને છેલ્લું બંને બિલાડીને ભગાડી દે છે નંબર છ આવી રીતના વાર્તાઓને ક્રમ આપવાના રહેશે હવે અહીંયા આપણે ચિત્ર જોઈ અને વાર્તા કીધી છે તો તમારે આ વાર્તા તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે આ વાર્તા તમને સમજાવે અહીંયા એક નાનકડા બાળકની કેટલી મહેનત કરી અને પોતે પોતાનું ભરણ પોષણ કરે છે એ વાર્તા આપેલી છે ત્યારબાદ અહીંયા કાચબા અને સસલાની વાર્તા આપેલી છે ત્યારબાદ અહીંયા બિલાડીઓ આપણને બકરીઓની વાર્તા આપેલી છે એ પણ તમારા મમ્મીને કે પપ્પાને કોઈને કહેજો તમને સંભળાવશે તો હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર તેર કેટલા એ પૂરું થઈ છે અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે હવે આપણે મૂલ્યાંકન આપણે સેમેસ્ટર પહેલામાં તો પહેલું મૂલ્યાંકન કર્યું હતું હવે એવી જ રીતના તમારે અહીંયા બીજું મૂલ્યાંકન એટલે પેપર નંબર બે જે છે એ કરવાનું રહેશે પણ આ આખું મૂલ્યાંકન તમારે તમારા વાલીની મદદથી કરવાનું રહેશે જે આપણે આગળના ચેપ્ટર જે શીખ્યા છે એમાંથી જ આ બધું પૂછાય છે કઈ અઘરું નથી સાવ સરળ છે એટલે એક વ્યવસ્થિત સમજૂતી મેળવતા જાઓ અને આખું મૂલ્યાંકન પૂરું કરતા જાઓ તો આમાં કઈ ન સમજાયું છે નહીં ન સમજે તો તમે વાલીની મદદ લઈ શકો છો આવી રીતના આખું મૂલ્યાંકન બે જે છે એ પૂરું કરવાનું છે તેમ છતાં એમ લાગે કે નથી સમજાતું આપણને અહીંયા મૂલ્યાંકનના ઉત્તરો અહીંયા આપેલા છે એમાંથી ન સમજે તો સમજૂતી મેળવજો અહીંયા આપણે આખો કોર્સ પૂરો થાય છે હવે આપણે નવા સેમેસ્ટર માટે ફરીવાર મળીશું હવે આપણે એક્ઝામ આવવાની છે તો એની આપણે પૂરતી તૈયારી કરવાની રહેશે ઘરે રહો અને બધા સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખજો નમસ્તે